અંકલેશ્વર તાલુકાના નવા દિવાર ગામ ગ્રામ્ય કક્ષાના આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં વહીવટી તંત્રના 13 વિભાગની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી। સાથે જ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પણ પૂરી કરવામાં આવી હતી। રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા નવા દિવા ગામની પ્રાથમિક શાળા ખાતે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરત પટેલ, નગર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્તર પર જ લાભ લીધો હતો। સાથે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન સહિતની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। આ સેવા સેતુમાં નવા દિવા ગ્રામ પંચાયતને ફાળવેલ ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા ટેમ્પાનું પણ લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહિત ગામના સરપંચ તેમજ 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આઠમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ નવા દિવા ખાતે, અંકલેશ્વર તાલુકાના નવા દિવા ગામ ખાતે યોજવામાં આવ્યો છે અને ગામ લોકોને ઘરે બેઠા સેવા મળે, 54 જેટલી સેવાઓનો લાભ મળે એ હેતુસર ગુજરાત સરકારે આ આયોજન કરી લોકોને ઘરે બેઠા સેવા આપી છે।